नमस्कार विद्यार्थी मित्रों, हूँ देवांग प्रजापति। ऑनलाइन विडियो लेक्चर में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, गया लेक्चर में आप HDI ना घटकों विषय की संपूर्ण माहिती मेळवी हती अने ए विडियो पूरा थयो ज्यारे त्यारे मैं तमने एक बाबत की स्पष्टता करी हती के ए जे HDI नो जे प्रश्न हतो ए प्रश्न आपणे अधूरो छे, ए प्रश्न पूरो नथी थयो। तो जे अधूरो प्रश्न आपणे त्यां छोड्यो हतो आजे आपणे ए आ लेक्चर नी अंदर ए प्रश्न आपणे संपूर्णपणे पूरो करीशुं। तो विद्यार्थी मित्रों, आजे एक नवो टॉपिक छे HDI नी अंदर, जेनो पहेलो एक मुद्दो छे मुख्य बाबतो। तो मुख्य बाबतो नी अंदर वात करवा छे विद्यार्थी मित्रों, तो मुख्य बाबतो मां सौथी पहेला गई काले आपणे चर्चा करी हती सामान्य माहिती मेळवी हती કે HDI નું મૂલ્ય કેટલું હોય। તો HDI નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે। હવે 0 થી 1 ની વચ્ચેનો મતલબ એવો થાય કે ઓછામાં ઓછું 0 અને વધુમાં વધુ 1। તો આના સંદર્ભમાં એક સમજૂતી આપેલી છે કે જો વિદ્યાર્થી મિત્રો HDI નું મૂલ્ય 0 હોય, મીન્સ કે 0 થી નજીક હોય, તો એ દેશ ઓછો વિકસિત ગણાશે અને ક્રમ કેવો ગણાશે, આનો નીચો ગણાશે। અને જો વિદ્યાર્થી મિત્રો HDI નો ક્રમ 1 થી નજીક હશે તો એ દેશ વધુ વિકસિત ગણાશે અને ક્રમ પણ વિદ્યાર્થી મિત્રોને કેવો મળશે, ઊંચો મળશે। તો આ બાબતને થોડીક વધારે એક ઉદાહરણની મદદથી શું સમજાવવાનો હું તમને પ્રયત્ન કરું। જેમ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણે જે પણ ટકાવારી મેળવીએ છીએ તો એ ટકાવારીની અંદર આપણે બધા જાણીએ કે આપણને 100માંથી પર્સન્ટેજ મળતા હોય છે। એટલે જો કોઈ વિદ્યાર્થીના પર્સન્ટેજ 50ની ઉપર આવે છે, એનો મતલબ કે એ વિદ્યાર્થી ભણવામાં હોશિયાર છે અને ક્રમ પણ એને વિદ્યાર્થી મિત્રો કેવો મળશે, ઊંચો મળશે। અને જો કોઈ વિદ્યાર્થીના પર્સન્ટેજ મીન્સ કે ટકાવારી 50ની નીચે આવે છે તો એ વિદ્યાર્થી ભણવામાં નબળો કહેવાશે અને ક્રમ પણ કેવો પ્રાપ્ત કરશે, નીચો પ્રાપ્ત કરશે। તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો એક મુખ્ય બાબતની। હવે થોડાક આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા વર્ષ 2014માં HDI ની મદદથી 188 દેશોનું માપન કરવામાં આવ્યું અને આ 188 દેશોમાં આપણે 3 દેશોને સૌથી વધારે અહીં રજૂઆત કરવામાં આવી છે 3 દેશોની। એમાં સૌથી પહેલો દેશની વાત કરવા જઈએ તો નોર્વે 0.944 આંક સાથે પ્રથમ ક્રમ મેળવે છે, જ્યારે ભારત 0.609 આંક સાથે 130મો ક્રમ મેળવે છે અને જ્યારે નાઇજર 0.348 આંક સાથે 188મો ક્રમ મેળવે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે 2014માં જે માપદંડ કરવામાં આવ્યું તેના આધારે આપણે 3 દેશોને આપણે અહીં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે। થોડાક આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે વર્ષ 2014માંનું માપન થયું પણ એના એક વર્ષ બાદ એટલે મીન્સ કે 2015માં આ માપનના આધારે તેનો એક અહેવાલ રજૂ થયો અને આ અહેવાલ આપણે એક વિદ્યાર્થી મિત્ર કોષ્ટકની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। તો સૌથી પહેલા અહીં દેશ આપેલું છે, મૂલ્ય આપેલું છે, ક્રમ આપેલો છે। તો સૌથી પહેલા દેશ, તો સૌથી પહેલા કે પહેલો ક્રમ જેમણે મેળવ્યો છે નોર્વે, કારણ કે એનું મૂલ્ય કેટલું છે, એનો આંક કેટલો છે, 0.944 આંક સાથે એનો પ્રથમ ક્રમ આવે છે। ત્યારબાદ ભારતનો આંક કેટલો છે વિદ્યાર્થી મિત્રો, તો 0.609 આંક સાથે મીન્સ કે મૂલ્ય સાથે 130માં ક્રમે આવે છે। અને ત્યાર પછી આફ્રિકા ખંડનો એક નાઇજર દેશ છે અને જે એનું મૂલ્ય છે મીન્સ કે આંક 0.348 આંક સાથે 188મો ક્રમ મેળવે છે। એટલે સૌથી છેલ્લો ક્રમ નાઇજેરિયાને પ્રાપ્ત થતો આપણને જોવા મળે છે। તો આ વિદ્યાર્થી મિત્રો વાત હતી એક કોષ્ટકની। અહીં એક સ્પષ્ટતા કરવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો કે આ જે કોષ્ટક મેં જે અહીં લખ્યું છે એ કોષ્ટક ની અંદર થી નાની નાની બાબતો એક એક ગુણમાં પૂછાય છે, શોર્ટ ક્વેશ્ચન ની અંદર પૂછાય છે। કઈ રીતે એમ, જેમ કે આપણને પૂછાય કે વિશ્વની અંદર સૌથી ઊંચો આંક કોનો, એમ તો આપણે કહીશું નોર્વે, કેટલો તો 0.944। ત્યાર પછી આપણને પ્રશ્ન પછી બીજો પ્રશ્ન એમ પણ પૂછાય કે ભારતનો આંક કેટલો છે, તો 0.609 અને સૌથી છેલ્લો ક્રમ કયો છે, તો નાઇજરનો, અને ક્રમ કયો, તો 188મો। તો આવી રીતે અલગ અલગ પ્રકારના તમને નાના નાના ટૂંકા સવાલ તમને એક ગુણમાં પૂછાઈ શકે તેમ છે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે 2015નો જે કોષ્ટકની અંદર અહેવાલ રજૂ કર્યો તેના મારફતે આપણે 188 દેશોને
આપણે અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કરીએ છીએ. તો અહીં ચાર પ્રકારની કેટેગરી રજૂ કરવામાં આવેલી છે, જેમાં સૌથી પહેલા ઉચ્ચતમ આવી જાય છે, પછી ઉચ્ચ આવે છે, પછી મધ્યમ આવે છે અને ત્યારબાદ નિમ્ન આવે છે. એટલે આપણે ઉચ્ચતમને આપણે નામ આપીએ ધી બેસ્ટ, ઉચ્ચને આપીએ બેસ્ટ, ત્યાર પછી મધ્યમને આપીએ ગુડ, અને નિમ્ન વિશે તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો એટલે મારે કંઈ વધારે કહેવાનું રહેતું નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે મેં ચાર કેટેગરીમાં 188 દેશોને અહીં વિભાજિત કરવામાં આવેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે તારણો તરફ જઈએ છે. તો તારણોને આપણે તારણોની અંદર મુખ્ય ચાર મુદ્દા લખવાના છે, અને આ ચાર મુદ્દા વિશે એમાં ચારમાંથી આપણે ત્રણ મુદ્દા વિશે તો કોષ્ટકમાં સમજૂતી મેળવી લીધી છે, જેમ આંકડાકીય માહિતી લખેલી છે, પણ આંકડાકીય માહિતી આપણે અહીં શબ્દોનું રૂપ આપવાનું છે. કઈ રીતે? જેમ કે પહેલા મુદ્દામાં તમારે એમ લખવાનું છે કે 2015 માં એક અહેવાલ રજૂ થયો, અને એ અહેવાલમાં 0.944 આંક સાથે નોર્વે પ્રથમ ક્રમ મેળવે છે. ત્યાર પછી બીજો મુદ્દો તમારે વિદ્યાર્થી મિત્રો એમ લખવાનું છે કે ભારત 0.609 આંક સાથે 130મો ક્રમ મેળવે છે, અને ત્યારબાદ નાઇજર જે છે 0.348 આંક સાથે 188મો ક્રમ મેળવે છે. તો આ વાત થઈ ગઈ તારણોની અંદર ત્રણ મુદ્દાની. તો આપણને પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો હવે ચોથો એક મુદ્દો કયો હોઈ શકે? તો ચોથો મુદ્દો અહીં આપણે જે એક સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભારત જે દેશ છે તો ભારત દેશને આપણે કઈ કેટેગરીમાં મૂકીશું. તો અહીં લખવાનું છે ચોથા મુદ્દામાં કે ભારત દેશનો જે આંક મળ્યો છે, જે ક્રમ મળ્યો છે, તે પ્રમાણે ભારત દેશને આપણે મધ્યમ વિકસિત જૂથની અંદર કાં તો વિકાસશીલ દેશના જૂથની અંદર આપણે તેને મૂકીશું તેવું કહી શકાય છે. તો આ રીતે તારણોની અંદર આપણે જે કોષ્ટકમાં માહિતી આપેલી છે એની જ અહીં આપણે રૂપાંતરિત કરેલી છે. ત્યાર પછી આગળ થોડાક બધી વિદ્યાર્થી મિત્રો હવે મહત્વ કોનું? તો HDI. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવા જઈએ તે રીતે કે HDI ની કેટલીક સારી બાબતો છે, તો એ સારી બાબતો વિશે આપણે મહત્વની અંદર ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલો એક મુદ્દો છે અહીંયાની અંદર કે HDI માં માત્ર ને માત્ર આર્થિક જ નહીં પણ સામાજિક માપદંડને પણ મહત્વ આપવામાં આવ્યું છે. હવે આર્થિક અને સામાજિક માપદંડ એટલે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો ગયા લેક્ચરમાં આપણે HDI ના ઘટકો વિશે ચર્ચા કરી હતી. તો HDI ના ઘટકોમાં ત્રણ ઘટકો હતા, એક જ્ઞાન હતું, ત્યાર પછી વાત કરવા જઈએ તો અપેક્ષિત આયુષ્ય હતું, અને ત્રીજો એક મુદ્દો હતો જીવન ધોરણ. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવા જઈએ તો જે જીવન ધોરણ જે છે એ જીવન ધોરણને આપણે નામ આપીશું આર્થિક, જ્યારે આપણે શિક્ષણ અને અપેક્ષિત આયુષ્યને મીન્સ કે જ્ઞાન અને અપેક્ષિત આયુષ્યને આપણે સામાજિક માપદંડ કહીશું. એટલે HDI માટે આ બંને આ ત્રણે ત્રણ માપદંડ અગત્યના છે. ત્યાર પછી બીજો એક મુદ્દો વિદ્યાર્થી મિત્રો, HDI ના મતે આર્થિક વિકાસ સાધન છે, જ્યારે માનવ વિકાસ તેનો અંતિમ ઉદ્દેશ્ય છે. એટલે એનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ દેશની અંદર વિકાસ કરવો હોય તો એ વિકાસ કરવા માટે ત્રણ ઘટકો ઇમ્પોર્ટન્ટ છે, અને એ ત્રણ ઘટકો એટલે HDI. તો એ HDI ની મદદથી આપણે HDI જે છે આપણા સાધનો છે, એટલે મીન્સ કે આર્થિક વિકાસ એ આપણું સાધન છે, અને એની મદદથી આપણે માનવ વિકાસ શું કરવાનો છે, સિદ્ધ કરવાનો છે. એટલા માટે HDI સાધન કહી શકાય અને માનવ વિકાસ એનું શું કહી શકાય, સાધ્ય કહી શકાય. તો આ એક બીજો એક મુદ્દો હતો. ત્રીજો એક મુદ્દો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી સાચી પ્રગતિ વિદ્યાર્થી મિત્રો કોને કહીશું? તો સાચી પ્રગતિ એટલે આર્થિક પ્રગતિ, સામાજિક પ્રગતિ ઇઝ ઇક્વલ ટુ સાચી પ્રગતિ. આ બાબતને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વિશ્વમાં ઘણા બધા લોકો એવા ધનિક લોકો છે કે જેમની જોડે પૈસાની કોઈ કમી નથી, પણ તેમ છતાં પણ એમની જોડે જે સામાજિક પ્રતિષ્ઠા હોવી જોઈએ, માન સન્માન જે સમાજ તરફથી મળવું જોઈએ એ મળતું નથી, એટલા માટે ત્યાં એમની પ્રગતિ અટકી જાય છે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે કહેવાય કે પૈસાની સાથે સાથે વ્યક્તિનો મોભો દરજ્જો અને માન સન્માન જે સમાજમાંથી મળવા જોઈએ, જો આ બંનેનો સમન્વય થાય તો એ વ્યક્તિની સાચી પ્રગતિ થતી આપણને જોવા મળે છે. ત્યાર પછી ચોથો એક મુદ્દો વિદ્યાર્થી મિત્રો, HDI વિધેયાત્મક અને પ્રગતિશીલ ખ્યાલ છે. વિધેયાત્મક એટલે કે પોઝિટિવ હકારાત્મક, અને પ્રગતિશીલ એટલે વધારો. એટલે આપણે જે ત્રણ ઘટકો આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, જ્ઞાનની, ત્યાર પછી અપેક્ષિત આયુષ્યની, અને ત્યાર પછી જીવન ધોરણની, તો આ ત્રણે ત્રણ પોઝિટિવ ખ્યાલ છે, અને સતત આની અંદર વધારો કરવાનું સૂચન કરવામાં આવેલું છે, એટલા માટે એને પ્રગતિશીલ પણ ખ્યાલ કહેવામાં આવ્યું છે. તો આ વિદ્યાર્થી મિત્રો વાત થઈ મહત્વની. આપણે હવે જઈએ છીએ મર્યાદાની, મર્યાદા પર જઈએ છીએ. આપણે હમણાં મેં તમને કીધું કે કોઈ પણ એક સિક્કાની બે બાજુ હોય, એક સારી અને ખરાબ.
તો આ મહત્વ એચડીઆઈની સારી બાબતો હતી અને ત્યાર પછી મર્યાદા એ એની ખરાબ બાબતો જેને કહેવાય નકારાત્મક ખ્યાલ બરાબર એટલે ખરાબ બાબતો એને કહી શકાય તો નંબર એક એચડીઆઈમાં માત્ર ને માત્ર ત્રણ જ નિર્દેશકોનો સમાવેશ કરાવ્યો છે જે બિલકુલ ઓછા છે એનો મતલબ કે આપણે કોઈ પણ દેશની અંદર વિકાસ કરવો હોય તો એ વિકાસ કરવા માટે આ ત્રણ ઘટકો પૂરતા નથી એના સિવાય પણ બીજી ઘણી બધી બાબતોનો આની અંદર સમાવેશ કરવો જોઈએ પણ એ સમાવેશ કરવામાં આવ્યો નથી માટે તે તેની મર્યાદા સાબિત થતી જોવા મળે છે ત્યાર પછી આગળ થોડા વધીએ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ત્રણ જે ઘટકો છે જ્ઞાન અપેક્ષાયુષ્ય જીવન ધોરણ તો આ ત્રણે ત્રણ આ ત્રણે ત્રણ ઘટકોનું માનવના જીવનમાં એક સરખું મહત્વ આપવામાં આવ્યું છે પણ વિદ્યાર્થી મિત્રો માનવના જીવનમાં આ ત્રણે ત્રણ ઘટકો એક સરખા સ્થાને હોય શકે ખરા તો જવાબ આવે ના કઈ રીતે કહી શકાય કે જેમ કે આપણે વાત કરી તે રીતે કે વર્ષો પહેલા મોટાભાગના લોકો લગભગ 100-100 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવતા હતા તો શું વિદ્યાર્થી મિત્રો એ લોકો શિક્ષિત હતા ખરા કાં તો ભણેલા ગણેલા હતા ખરા તો જવાબ આવે ના અને અત્યારના સમયમાં તમે જુઓ તો ભણેલા ગણેલા લોકોનું પ્રમાણ વધારે છે મીન્સ કે શિક્ષણનું પ્રમાણ લોકોની અંદર વધારે છે તો વિદ્યાર્થી મિત્ર એવું કહી શકાય ખરું કે એ લોકો 100 વર્ષનું આયુષ્ય ભોગવશે તો જવાબ આવે ના એટલે એનો મતલબ એ થયો કે માનવના જીવનમાં ત્રણે ત્રણ વસ્તુઓનું મીન્સ કે ઘટકોનું મહત્વ એક સરખું હોઈ શકે નહીં માટે તેની અહીં મર્યાદા સાબિત થાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્ર છેલ્લો ત્રીજો મુદ્દો એચડીઆઈ માત્ર સાપેક્ષ પરિસ્થિતિ દર્શાવે છે નિરપેક્ષ પરિસ્થિતિ દર્શાવતો નથી હવે સાપેક્ષ પરિસ્થિતિનો મીનિંગ શું થાય તો સાપેક્ષ પરિસ્થિતિનો મતલબ થાય તુલના કરવી અને નિરપેક્ષ પરિસ્થિતિનો મતલબ થાય કે વાસ્તવિક પ્રતિબિંબ આપણને જોવા મળવું જોઈએ તો એચડીઆઈની મદદથી આપણે તુલના કરી શકીએ છીએ કોઈ પણ વસ્તુની પણ સાચી પરિસ્થિતિનું આપણને ખ્યાલ આવતો નથી માટે એની મર્યાદા કહી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એચડીઆઈની અંદર એક તો મુખ્ય બાબતો વિશે ચર્ચા કરી ત્યાર પછી આપણે અહેવાલ એનો જોયો ત્યાર પછી આપણે એના તારણો જોયા ત્યાર પછી એનું મહત્વ જોયું ત્યાર પછી એની મર્યાદા જોઈ તો વિદ્યાર્થી મિત્રો ગઈકાલે ઘટકો જોયા હતા આજે આપણે આટલી માહિતી મેળવી તો આ પ્રશ્ન એચડીઆઈનો જે મુદ્દો છે એચડીઆઈનો જે ટોપિક છે સંપૂર્ણ અહીં પૂરો થતો આપણને જોવા મળે છે પણ એક બાબતની સ્પષ્ટતા કરી દઉં કે આની અંદરથી પણ કેટલાક પ્રશ્નો આપણને બોર્ડની પરીક્ષા માટે તેમજ એક પહેલી પરીક્ષા માટે બીજી પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કઈ રીતે તો જેમ કે વાત કરવા જઈએ કે આ અહેવાલ જે છે એ અહેવાલ પણ આપણને બે ગુણ માટે પૂછાય નાના પ્રશ્નો માટે પણ પૂછાય મહત્વ ત્રણ ગુણ માટે પૂછાય મર્યાદા બે કે ત્રણ ગુણ માટે પૂછાય છે અને સંપૂર્ણ ઘટકો થી લઈને છે એન્ડ સુધી એ આપણને પાંચ ગુણ માટે પણ પૂછાઈ શકે તેમ છે તો વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને એચડીઆઈ વિશેની જે સંપૂર્ણ માહિતી પૂરી પાડી અપેક્ષા રાખું કે એની અંદર તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે તેમ છતાં પણ પીડીએફ મેં ઓલરેડી તમને સેન્ડ કરી દીધી છે એટલે તમે એને એમાંથી વધારે માહિતી મેળવી લેશો અસ્તુ નમસ્કાર.